आज रोज खानगी शाळा संचालक તેમજ વાલીઓ સાથે કેબિનેટ મિનિસ્ટર સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જેતપુર શહેર તાલુકાની ખાનગી શાળાઓ તેમજ વાલીઓની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 2-3 દિવસથી ખાનગી શાળાઓના અમુક પ્રશ્ન બાબતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાઓ દ્વારા બળજબરીપૂર્વક ફી ઉઘરાવવામાં આવી હતી અને વાલીઓ ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને ખાનગી પ્રકાશનોના ચોપડાઓ વિતરણ કરી સ્કૂલ દ્વારા વેપાર ચલાવવામાં આવતો હતો તેમજ સ્કૂલ ડ્રેસ પણ કમિશનથી વેચવામાં આવતો હોવાના પ્રશ્નો કેબિનેટ મિનિસ્ટરને ધ્યાને આવતા આજે વહીવટીતંત્ર જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં એક મીટિંગ આયોજન થયું હતું, જેમાં જયેશ રાદડિયા દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો કે સ્વૈચ્છિક રીતે જે વાલીઓ ફી આપે તે જ લેવી, કોઈ ખોટું દબાણ કરવું નહીં, તેમજ કોરોનાની મહામારીમાં બધા એ સાથે રહીને કામ કરવાનું છે। જે શાળાઓ સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે શાળાઓએ ખાનગી પ્રકાશનોનો વેપાર કર્યો છે તે શાળાઓએ બુક પરત લેવાની રહેશે અને આ રીતે વાલીઓના પ્રશ્નનું નિરાકરણ કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ સેન્ટ ફ્રાન્સિસ તેમજ SNK સ્કૂલની મનમાની સામે જયેશ રાદડિયાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ધવલ ચિતારા સાથે HPN ટીવી ન્યૂઝ જેતપુર। પ્રશ્નો હતા એનું કઈ રીતે નિરાકરણ કરવામાં આવ્યું છે? જેતપુર શહેરના તાલુકાની અંદર ખાનગી શાળા સંચાલક મંડળ અને વાલીઓને જે ગ્રામ બેઠક રાખી હતી તે 3 દિવસથી આ અમુક સ્કૂલોના જે પ્રશ્નો સામે આવતા હતા કે ક્યાંક ફીમાં દબાણ કરાય છે, તે ઓનલાઈન શિક્ષણ માટે લીક નથી મળતી, ફરજિયાત પૂછે કે નહીં પડે, કે ડ્રેસ માટેના એવા અને કદાચ એવા પ્રશ્નો પણ એટલે આજે વહીવટીતંત્ર જિલ્લા શિક્ષણ અધિકારીને સાથે રાખી અને શાળા સંચાલક મંડળ અને વાલીઓને બોલાવીને જે મિટિંગનું આયોજન કર્યું હતું અને વાલીઓને પહેલાં મેં સાંભળ્યા હતા કે તમારા ક્યાં ક્યાંના પ્રશ્નો આવે છે, પછી સંચાલક મંડળને પણ સાંભળ્યા હતા અને બંનેને સાથે બે કરી અને જરૂરી સૂચનાઓ કે જેના પર જોઈ છે કે આ વૈશ્વિક મહામારીની અંદર કોરોનાના હિસાબે બાળકોનું શિક્ષણ ન બગડે એટલે ઓનલાઈન અત્યારે મંજૂરી આપી છે રાજ્ય સરકાર અને ભારત સરકારની સ્પષ્ટ સૂચના છે કે 1 જુલાઈ સુધી શાળા કોલેજો બંધ રહેવાની છે એટલે વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાનમાં રાખીને અને ઓનલાઈન શિક્ષણ રાજ્ય સરકાર દ્વારા અને ખાનગી શાળા દ્વારા પણ અત્યારે ચલાવવામાં આવે છે એટલે આવા સમયે બાળકોની મુશ્કેલી ન પડે માટે જે કંઈ એના રજૂઆતો આવ્યા વાલી મંડળની રજૂઆતોથી સામે સામે બેસાડી અને નિરાકરણ કર્યું છે અને આવનારા દિવસોને ધરતું કે આ મહામારી અંદર એકબીજાને મદદરૂપ થવો એ જવાબદારી છે એટલે મુશ્કેલી ન પડે માટે બધાને બેસી અને એનો વ્યવસ્થિત ઉકેલ આવે માટેની જરૂર સૂચનાઓ સ્કૂલ દ્વારા નાખી છે એના પ્રશ્નો એના વાલીઓને જે કંઈ 2-3 માગણીઓ હતી એ સ્કૂલ સંચાલકોને બોલાવી અને આઈ બાર કે ફરીથી ફરિયાદ ન આવે માટે સૂચના। સર, વૈશ્વિક મહામારીની અંદર સ્વાસ્થ્ય સાથે છેડા કરતી સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલનો વિડીયો મીડિયામાં વાયરલ થયો છે તો તેમના ઉપર કઈ પ્રકારની સરકાર દ્વારા હવે જે કહી શકાય છે કે કાર્યવાહી કરવામાં આવશે? કે જે કંઈ એમની જરૂરી સૂચના આપી છે જિલ્લા શિક્ષણ અધિકારી પણ હાજર હતા અને કાલે જિલ્લા શિક્ષણ અધિકારી રૂબરૂ શાળાની મુલાકાત માટે લેવાના છે। સ્કૂલમાંથી પુસ્તકો લેવા પણ વાલીઓને દબાણ છે, એના જે પ્રશ્નો હતા કે સ્કૂલમાંથી પુસ્તકો નથી લેવાના, બારમાંથી ઓપન બજારમાંથી ખરીદી શકે એટલે જે કંઈ સરકારના નિયમો એ બધાને લાગુ પડતા હોય છે એ મુજબ એને કાર્યવાહી કરવા માટે એને સૂચના આપી।